નમસ્કાર એટ ધ ગુજરાતમાં આપનું સ્વાગત છે એક વર્ષ બાદ કેન્દ્રની મોદી સરકાર આખરે ખેડૂતો સમક્ષ ઝૂકી છે જી દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે ત્રણેય કૃષિ કાયદાનો તમામ દેશવાસીઓની માફી પણ માંગી છે ત્યારે દર્શક મિત્રો મોદી સરકારના ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાના મહત્વના નિર્ણય બાદ વિપક્ષી નેતાઓએ પોતાના નિવેદનોની વણજાર લગાવી દીધી છે જી હા આ મામલે રાજ્યના વિપક્ષ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક વધુમાં જણાવ્યું કે આજે ખેડૂતો અને તેમના આંદોલનનો વિજય થયો છે ભાજપ ની તાનાશાહી અને આંદોલનમાં શહીદ થયેલ ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત છે દર્શક મિત્રો આ અંગે વધુમાં હાર્દિક પટેલે શું કહ્યું આવો જાણીએ ડિટેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર મૂકી એક પોસ્ટ જેમાં હાર્દિક પટેલે જણાવ્યું કે આજે ખેડૂતો અને તેમના આંદોલનનો થયો છે વિજય ભાજપની તાનાશાહી અને આંદોલનમાં શહીદ થયેલ ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત છે ભાજપના નેતાઓ અત્યાર સુધીમાં કૃષિ કાયદાઓના ફાયદાઓ જણાવતા હતા હવે તેઓ આ કાયદો આ કાયદાઓ છે તે પરત લેવાના ફાયદાઓ ગણાવશે

તો સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ લાગુ કરવો જોઈએ જો આમ નહીં થાય તો ખેડૂતો આંદોલન કરતા રહેશે અને સરકારના મનસ્વી નિર્ણયનો સતત વિરોધ થતો રહેશે તેમ પણ હાર્દિક પટેલે ઉમેર્યું

ત્યારે આજે દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું અને ગુરુ નાનક જયંતિની શુભેચ્છાઓ પાછવી હતી કે મેં ખેડૂતોના પડકારોને ઝીણવટતા પૂર્વક જોયા છે નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે તો દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેવી આ જાહેરાત કરીને કે ખેડૂતોમાં ખુશીઓની લાગણીઓ ફેલાઈ ગઈ ચારે બાજુ ખેડૂત આંદોલનના વખાણ થઈ રહ્યા હતા જ્યારે બીજી બાજુ મોદી સરકાર પર માછલા પણ ધોવાઈ રહ્યા હતા જી હા સરકારને આખરે ઝૂકવું પડ્યું છે આ માટે ખેડૂતોનો એક વર્ષનો સંઘર્ષ તો ખરો જ સુપ્રીમ કોર્ટની ફટકાર પણ ખરી અને સાથે સાથે નજીકમાં આવી રહેલ ચૂંટણી પણ ખરી આટલા જે કારણો છે તે હાલ તો નજર સામે આવી રહ્યા છે ચર્ચાનું કારણ બનવા પામ્યા છે બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ